સુરતના પાનેસરા ખાતે રહેતી હિન્દુ યુવતી સાથે નામ બદલી લગ્ન કરનાર મુસ્લિમ યુવાને લગ્ન બાદ પોતે પ્રકાશ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. સુરતના પાનેસરા ખાતે રહેતા પરિવારની સગીરા સાથે નામ બદલી પ્રેમ લગ્ન કરનાર મુસ્લિમ યુવાન દ્વારા લગ્ન બાદ પોતે પ્રકાશમાં આવ્યું હતું કે લગ્ન બાદ સગીરાને યુપી લઈ જઈ ત્યાં શારીરિક સંબંધ બાંધ્યા બાદ બુરખો ધારણ કરવા દબાણ કર્યું હતું. તો યુપી પર નરાધમ આરોપી રિઝવાન ગફારે અન્ય હિન્દુ યુવતીને પ્રેમછળમાં ફસાવી હોવાનો આક્ષેપ કરાયો હતો. હાલ તો રિઝવાને કે જેણે હિન્દુ નામકરણ રાખ્યું હતું તેને પાલેસરા પોલીસે ઝડપી પાડી સળિયા પાછે ઢકેલ્યો હતો. સુરતમાં લવજેહાદ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2018માં સગીર વયની કિશોરને ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરી વિધર્મી દ્વારા લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્ન કરી સગીરાને દિલ્હી ખાતે લઈ જઈ ધર્મ પરિવર્તન કરી મુસ્લિમ ધર્મ અંગીકાર કરવામાં આવ્યો હતો. સગીરાને જે તે સમયે ગર્ભ રહી જતા બાળકને જન્મ આપ્યો હતો, જે બાદ સગીરાને ઉત્તર પ્રદેશ લઈ જવામાં આવી હતી, જ્યાં પર સગીરા સાથે અવારનવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સગીરાને મુસ્લિમ ધર્મ અનુસાર બુરખો ધારણ કરવામાં આવ્યો હતો, જે અન્ય હિન્દુ યુવતીને પણ પોતાના પ્રેમજળમાં ફસાઈ લગ્ન કરવાની વાત સગીરાને માલુમ પડી હતી. સગીરાને ટકોર કરતા વિધર્મી રિઝવાને શેખે જણાવ્યું, હિન્દુ યુવતી જોડે લગ્ન કરવાથી અમને વધુ પૈસા મળે છે, મને વધુ પૈસાની જરૂર છે. હિન્દુ યુવતીની જોડે લગ્ન કરવાથી અમારા ધર્મનો પ્રચાર સારો થાય છે. વિધર્મીએ હિન્દુ યુવતી જોડે લગ્ન કરવા ફંડિંગ પૂરું પાડવામાં આવ્યું હતું. જો ફંડિંગ કોના દ્વારા પૂરું પાડવામાં આવે છે તેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરાય છે. પોલીસે તપાસમાં ચોંકાવનારો ખુલ્લોસો બહાર આવવાની શક્યતા છે. લવજેહાદમાં લઈને એક સુનિયોજિત કાવતરું ચાલ્યું હોવાની પોલીસની શંકા છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.